ઉપવાસીઓ કલેક્ટર કચેરીમાં ગાંધી બાપુ શોધવા નીકળ્યા. ધરતી બચાવ અભિયાન અંતર્ગત આજે ઉપવાસનો બીજો દિવસ. પુનશ્ચ ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે વહીવટીતંત્રમાં કરી સત્યની શોધ. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરતી માતા બચાવ અભિયાન અંતર્ગત આજે ઉપવાસનો બીજો દિવસમાં અનેક આગેવાનો જોડાયેલા અને જિલ્લાના અગ્રણી આગેવાનો સમર્થન આપેલ હતું અને સુરેન્દ્રનગર જિલ્લાના રામકુભાઈ કરપડા, રાજુદાનભાઈ ગઢવી અને અમૃતભાઈ મકવાણા સહિતના જાગૃત યુવા આગેવાનો પર્યાવરણ બચાવવા ધરતી સે ક્યાં નાતા હૈ ધરતી હમારી માતા હૈના નાદ સાથે ધરતી બચાવ માટે 3 દિવસ ઉપવાસ પર બેઠા હતા. ત્યારે આજે ગાંધી નિર્વાણ દિવસ હોય ત્યારે સત્યાગ્રહ છાવણીમાં પૂજ્ય ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી ખંપાળિયા કોલસાની ગેરકાયદેસર ખાણમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું. તેમજ કલેક્ટર કચેરીમાં ઉપવાસીઓ ગાંધી બાપુની શોધમાં નીકળ્યા ત્યારે કલેક્ટર કચેરીમાં ગાંધી બાપુની તસવીર જોવા ન મળતા 2 આક્રોશ વ્યક્ત કરાયો હતો અને કલેક્ટરને 2 ફામ ભૂમાફિયાઓ તેમજ ભ્રષ્ટાચાર વિશે ચર્ચા કરવામાં આવી. આવતીકાલે આશ્ચર્યજનક કાર્યક્રમમાં આપવામાં આવશે તેવું રાજુદાનભાઈ ગઢવી અને રામકુભાઈ કરપડા તેમજ અમૃતભાઈ મકવાણા સહિતના આગેવાનો જણાવ્યું. રેપોર્ટ મેસભાઈ ઉત્તરા સુરેન્દ્ર.